सूरत जिलाना पलसाणा पंथक में 9 इंच नोंधपात्र वरसाद वरसता वहेली सवारथी वहीवटी तंत्र साबदू बन्यु हतु। बलेश्वर गामे 32 गंगा खाड़ी ने अड़ी ने आवेला विस्तार में वधु पानी फरी वळता मोड़ी सांजे बारडोली फायर ब्रिगेड ने जाण करवामां आवी हती, जेने लईने बारडोली फायरनी टीम बलेश्वर गामे 32 गंगा खाड़ी ने अड़ी ने आवेला टांकी फळियाना 60 वधु लोकोने गळाडू पाणीमांथी रेस्क्यू करी सलामत स्थळे प्राथमिक शाळामां खसेडवामां आव्या हता। મેઘરાજાના બીજા રાઉન્ડના ધમાકેદારની શરૂઆતના અઠવાડિયા બાદ મોડી રાત્રે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ પલસાણા તાલુકા પંથકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીમાં સિઝનમાં બીજી વાર પાણીમાં ગરકાવ થઈ જતા બલેશ્વર વાસીઓને 6 કિલોમીટર વધુ અંતર કાપી જહેમત ઉઠાવવી પડી હતી। વળી બલેશ્વર ગામે નીચાણવાળા ઘરોમાં પાણી ફરી વળતા તમામ મોડી રાત્રે જ સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા। બારડોલી આજે પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આખું ગામ બેટમાં ફેરવાયું હતું, જેનો રેસ્ક્યુ કોલ અમને પોલીસ વિભાગ અને મામલતદાર તરફથી મળેલ હતો, જેના સંદર્ભે અત્યારે 30-40 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરેલ છે। હાલ હવે અંદર ફક્ત 50-40 વ્યક્તિઓ જ અંદર ફસાયાનું અનુમાન છે અને અમારી રેસ્ક્યુ કામગીરી અત્યારે હાલ ચાલુ છે। કેટલી વાર લાગશે રેસ્ક્યુ કરતાના? હજુ પાણીનું સ્તર થોડું થોડું વધી રહ્યું છે અને અંદાજે 1-1 કલાક જેવો સમય લાગશે રેસ્ક્યુ કરતા। નામ સુફિયાન ખાન પઠાણ છે, હું બલેશ્વર ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું। અમારી 32 ગંગા નામની ખાડી આવી છે બલેશ્વર ગામે, તેમાં પાણી ઓવરફ્લો થતાં અમે ટાંકી ફળીએથી 200 જેટલા માણસને રેસ્ક્યુ કરી અમારી પ્રાથમિક શાળામાં શિફ્ટ કરી રહ્યા છે। અમે અંદાજે 2-3 કલાકથી અમે રેસ્ક્યુ કરી રહ્યા છે, 100-200 માણસને અમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। કેટલા કલાકથી ફસાયેલા હતા? એ સવારથી ફસાયા હતા। હું વીકે પીપળીયા, મામલતદાર પલસાણા। અત્યારે આપણે બલેશ્વર ખાડી પાસે ઊભા છીએ, પાણીનું સ્તર થોડું વધારે છે અને વરસાદની આગાહી પણ છે, એટલા માટે આપણે સામેનો જે વિસ્તાર તમે જોવો છો ત્યાંથી અંદાજે 50-60 લોકો છે, બુઝુર્ગો છે, મહિલાઓ, બાળકો, એમને આપણે શિફ્ટ કરીને નજીક બલેશ્વર પ્રાથમિક શાળા છે ત્યાં રાખવાના છીએ। અંદર હાલ કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી। હાલમાં વરસાદની હજુ વધુ આગાહી છે, અગમચેતીના ભાગરૂપે આવા કેટલા વિસ્તાર છે જેની અંદર તમે અપીલ કરી છે કે સલામત સ્થળે ખસવું જોઈએ એવું? એક આપણે અહીંયા બલેશ્વર ખાડી પાસે છે, પછી સામેના વિસ્તારમાં હળપતિ વાસ છે, ત્યાં પણ આપણે અપીલ કરી છે અને એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રાથમિક શાળાની અંદર શિફ્ટ કરવાના છીએ।